વર્ષમાં 4 વાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે, જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રિની ઉજવણી થાય છે અને વસંતકાળમાં વસંત નવરાત્રિની ઉજવણી થાય છે, જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી શક્તિના 9 સ્વરૂપોની રીતે 9 દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંત ઋતુ માર્ચ એપ્રિલમાં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 9 દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. અષાઢી ગુપ્ત નવરાત્રી. ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ જૂન જુલાઈ મહિનામાં શક્તિના 9 સ્વરૂપોને 9 દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ દરમિયાન અનુસરવામાં આવે છે. શરદ આસો નવરાત્રી. આ ખૂબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહાનવરાત્રી કહેવામાં આવે છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણ કે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષમાં થાય છે એ માટે. પુષ્ય પોષ નવરાત્રી. પુષ્ય નવરાત્રી પોષ ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં શક્તિ માતૃદેવીઓના 9 સ્વરૂપોને 9 દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ દરમિયાન ઉજવવામાં આવે છે. માઘ નવરાત્રી. માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે. મહા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં શક્તિના 9 સ્વરૂપોને 9 દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ મહાસુદ અજવાળિયું દરમિયાન કરાય છે.